તો રાજ્યમાં હજુ તો શિયાળાની શરૂઆત પણ બરાબર નથી થઈ હજુ ઠંડી સામાન્ય વર્તાઈ રહી છે ત્યાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેને લઈને રાજ્યમાં શિયાળ વચ્ચે કમોસમી વરસાદ જોવા મળશે જે હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી છે તો પાંચ દિવસ બાદ પડનાર વરસાદ બાદ ઠંડીમાં પણ વધારો થવાની આગાહી કરાઈ છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે જોકે પાંચ દિવસ બાદ છ અને સાતમા દિવસે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે પચીસ અને છવ્વીસ નવેમ્બરે કમોસમી વરસાદ રાજ્યમાં રહેશે મધ્યમ કમોસમી વરસાદ રહી શકે છે આગાહી દિવસોમાં રાજ્યમાં માફઠાની આગાહી કરવામાં આવી છે પચીસ નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે તો છવ્વીસ નવેમ્બરે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કેટલાક સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે આપને એ પણ જણાવી દે કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા અને વરસાદને લઈને હવામાન વિભાગે ખેડૂતોને અપીલ પણ કરી છે હવામાન વિભાગે વરસાદના પાંચ દિવસ પહેલા આગાહી કરી ખેડૂતોને સાવચેત કર્યા છે અને અપીલ કરી છે કે ખેડૂતો વરસાદ પહેલા તેમનો પાક સુરક્ષિત જગ્યા પર દે જેથી પાકને નુકસાન ન થાય અને ખેડૂતોને રડવાનો વારો ના આવે અને લોકો સુધી તે પાક પહોંચી પણ શકે તો આપણે જણાવી દઈએ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ઠંડીમાં પણ વધારો જોવા મળશે આ વરસાદ પછી અને સરકારે ખેડૂતોને પણ સાવચેત કર્યો છે કે વરસાદ પડે તે પહેલા તેના પાકને કંઈક બીજી જગ્યા ખસેડવામાં આવે રાજ્યમાં ઠંડીનો પણ ચમકારો પછી જોવા મળશે સાથે સાથે આપણે એ પણ જણાવી કે પાંચ દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે છવ્વીસ અને સત્યાવીસ નવેમ્બરના રોજની વાત કરવામાં આવે તો ત્યાં સુધી વરસાદની ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કેટલાક સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે છવ્વીસ નવેમ્બર પછી તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધતા અને કટ્રફ બનતા વરસાદની આગાહી કરવામાં આવી છે